ગઈકાલે બગુમરા ખાતે કંપનીમાં ભીષણ આગ લાગતા મિલ કામદારો ફસાયા હતા, તેમજ તેઓના ગુમ થયા હોવાની આશંકા પણ સેવાઈ રહી હતી. પરંતુ આજરોજ તપાસ કરતા 4 જેટલા માનવ કંકાલ ત્યાંથી મળી આવ્યા હતા. પલસાણાના બગુમરા નહેર ખાતે આવેલ ઈગલ ફાઈબર લિમિટેડ કંપનીમાં ગત ગુરુવારના રોજ વહેલી સવારે ભીષણ આગ લાગી હતી, જેમાં આગ વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા કલાકોની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. આ ઘટના બાદ 4 જેટલા કામદારો ગુમ થઈ જતા ભારે ચકચાર મચી જવા પામી હતી. ત્યારબાદ આ 4 કામદારોના મોબાઈલ ફોનો બંધ આવતા ગુમ થયાની આશંકા સેવાઈ રહી હતી. જો કે હાલ આ બંને કંપનીના મકાનો જોખમી બન્યા હોય તેથી તેની શોધખોળ શક્ય બની ન હતી. ત્યારે ગત મોડી રાત્રે આ ઘટનાને લઈને ચર્ચા થતા સવારે શોધખોળ કરતા 2 વ્યક્તિના આગમાં ભસ્મ થઈ ગયેલા કંકાલ મળી આવ્યા હતા. ત્યારબાદ પોલીસને જાણ કરતા પોલીસે FSLની મદદ લઈને શોધખોળ કરતા અન્ય બીજા કામદારોના પણ કંકાલ ત્યાંથી મળી આવ્યા હતા. ત્યારે આ જે કંકાલ મળી આવ્યા છે તે ગતરોજ ઘટના બાદ મૃતકોના મોબાઈલ ફોન બંધ આવતા ગુમ થયાની આશંકા બહાર આવી હતી, જેમાં તેઓના નામ આ પ્રમાણે છે: મનોજ હીરાલાલ પાસવાન, અમૂલ સિંહ મહેન્દ્રસિંહ ચૌહાણ, ના ભાઈ રાવત અને રમેશ બુદ્ધિમાન ચૌહાણના પોલીસ સૂત્રો પ્રમાણે નામ જાણવા મળેલ છે. આ ઘટના બાદ પોલીસ FSLની મદદ લઈને મળી આવેલ કંકાલના આધારે ADનો ગુનો દાખલ કરીને ADના આધારે કંકાલનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરીને આગળની તપાસ કરાશે. તેમજ આ ઘટનામાં જો કોઈ ગુનાહિત પ્રવૃત્તિ નીકળી આવશે તો તેના વિરુદ્ધ કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરાશે. આ ઘટના દરમિયાન પોલીસ FSLની મદદ લઈને જે કામદાર ફસાયેલા હતા તેઓના કંકાલ લઈને ફોરેન્સિક તપાસ માટે મોકલી દેવામાં આવ્યા છે. તેમજ શોર્ટ સર્કિટ કયા કારણોસર થઈ તેની તપાસ પણ હાલ પોલીસ કરી રહી છે. ત્યારે આગમાં CCTVના કેમેરા તેમજ DVR પણ મળી આવ્યા હતા, પરંતુ DVRમાં નુકસાન પહોંચતા તેને રિકવર કરીને CCTVના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. આ ઘટના કયા કારણોસર આગ લાગવા પામી હતી તે પોલીસ તપાસ બાદ જ સાચી હકીકત. તારીખ 24/19 રોજ સવારે 4 વાગ્યાના સુમારે બગુમરા ગામની ઈગલ ફેબ્રિક નામની કંપનીની અંદર શોર્ટ સર્કિટના કારણે ખૂબ ભીષણ આગ લાગેલી. એની અંદર 4 માણસો જે ત્યાં કામ કરતા હતા એ લોકો મિસિંગ હતા. આગ ખૂબ જ હતી, જેના કારણે એક દિવસ સુધી તો ફેક્ટરીની અંદર એન્ટર ના થઈ શકાયું. એ આગ ઓલવવાની શરૂઆત સવારે 4 વાગ્યાથી કરી તો બપોરે લગભગ 7 સુધી આગ ઓલવાઈ, અને આજે સવારે પલસાણા પોલીસ અને બારડોલી ફાયર સેફ્ટીના ઓફિસર્સ આ લોકોએ લાગી અને ફેક્ટરીની અંદર બધું ચેક કરતા 4 કંકાલ મિસિંગ માણસોના આપણને મળી આવ્યા છે. 4 જણા છે, એમાં એક અમોલ ચૌહાણ છે, એક રિંકુ રાવત છે, એક રમેશ રાવત છે અને એક મનોજ પાસવાન છે. હાલ અમે ADની દાખલ કરી છે અને ADની તપાસના આધારે આ લોકોના ફોરેન્સિક PM થશે, અને આગળ જો આમાં કોઈ ગુનાહિત નીકળી આવશે તો ગુનો પણ દાખલ કરીશું. અત્યારે આપણે ફાયર સેફ્ટીના મેજર્સ શું શું લીધેલા હતા એની વિગતો લીધી છે. આ લોકોની બોડી કઈ જગ્યાએ હતી PM કરવા માટે એને રિકવર કરી છે ડૉક્ટરને બોલાવીને, FSLને બોલાવીને, અને FSLને બોલાવીને આપણે શોર્ટ સર્કિટને લગતા જેટલા જરૂરી પુરાવા હતા એ મેળવ્યા છે. કેવા પ્રકારનો ગુનો દાખલ થશે એ ડિપેન્ડ કરે છે કે આપણને કેવા પુરાવા મળે છે. CCTVમાં એવું છે કે આ જે આખી ફેક્ટરી બળી ગઈ છે એમાં સેકન્ડ ફ્લોર ઉપર CCTV અને એના DVR હતા ઓફિસ, એટલે કમ્પ્લીટ સળગી ગયું છે. પણ તેમ છતાં આપણે રિકવર કરી અને આગળની કાર્યવાહી કરીશું.